વડોદરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. સયાજીનગર ગૃહમાં સાગને બદલે પ્લાય વાપરવામાં આવ્યું. ઉદયની ટ્રીટમેન્ટ ન કરાવાતા સ્ટેજનું પ્લાય કોહવાઈ ગયું છે. 2 વર્ષ પહેલા 4 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. 4 કરોડ ખર્ચનાર મહાનગરપાલિકા 15,000નો ખર્ચ ન કરી શકી. સ્ટેજની પ્લાય કોહવાઈ જતા નગરગૃહ બંધ રાખવાનો વારો આવ્યો છે. આગામી 18મીથી સયાજી નગરગૃહ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તંત્રની ઘોર બેદરકારીથી અનેક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા. વડોદરા શહેરનું સૌથી મોટું સર સયાજીરાવ નગરગૃહને ઉદયના કારણે બંધ કરવાની નોબત આવી છે, જેના કારણે અહીંયા જે કાર્યક્રમો થાય છે તે કાર્યક્રમો પણ હવે નહીં થાય. 18મી તારીખથી આ સર સયાજીરાવ નગરગૃહ છે તે બંધ કરી દેવામાં આવનાર છે અને તેનું સમારકામ કરવામાં આવશે. આપ જોઈ શકો છો કે આ જે સ્ટેજ તમને દેખાઈ રહ્યું છે, જે પ્રથમ દ્રષ્ટિએ જોવામાં તમને સારું લાગશે, પરંતુ જે હકીકત છે તે હું તમને બતાવીશ કે કઈ રીતના આ લાકડાના સ્ટેજને ઉદય દ્વારા જર્જરિત કરી દેવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે અહીંયા તમામ જે આખો સ્ટેજ છે તે કોવાઈ ગયો છે. ઉદયે સ્ટેજને જર્જરિત કરી દીધો, જેના કારણે અહીંયા જો કોઈ કાર્યક્રમ થાય અને વધુ સંખ્યામાં લોકો આ સ્ટેજ પર આવી જાય તો સ્ટેજ પડી જવાની આશંકા છે, અને તેના કારણે 18મી તારીખથી આ નગરગૃહને બંધ કરી દેવામાં આવનાર છે. મહત્વની બાબત છે કે 2 વર્ષ પહેલા જ કોર્પોરેશન દ્વારા 4 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને આ સર સયાજીરાવ નગરગૃહનું રિનોવેશન કરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર 15,000 રૂપિયાની ઉદયની ટ્રીટમેન્ટ ન કરવામાં આવી અને જેના કારણે આજે આ નગરગૃહને બંધ કરવાની નોબત આવી છે. જે રીતના આપને હું એક દ્રશ્ય બતાવીશ કે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ હદે અહીંયા ઉદય જે છે તે આ લાકડાના સ્ટેજમાં ઘર કરી ગઈ છે, અને તેના કારણે આજે આખો સ્ટેજ છે તે જર્જરિત થઈ ગયો છે. ક્યારે પણ જો અહીંયા મોટો કાર્યક્રમ થાય તો સ્ટેજ તૂટી જાય તે પ્રકારની સ્થિતિ અહીંયા થઈ છે. ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે 4 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો, પરંતુ જો 15,000 રૂપિયાનો ખર્ચ કરીને ઉદયની ટ્રીટમેન્ટ કરાવી દીધી હોત તો આજે આ નોબત ન આવત અને ફરીથી નવેસરથી લાખો રૂપિયાનો ખર્ચ કરવો ન પડત, પરંતુ કોર્પોરેશનના અધિકારી અને શાસકોના અનઆવડતના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. હરની લેક ઝોન બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા તમામ નગરગૃહોમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. અહીંયા સુરક્ષાના સાધનો છે કે કેમ, ફિટનેસ જે સ્ટેજ જે છે કે કેમ, આ તમામ વસ્તુઓ અહીંયા તપાસવામાં આવી હતી અને તે દરમિયાન આ હકીકત સામે આવી છે, અને તેના કારણે હવે બંધ કરીને તેનું નવેસરથી ફરીથી સ્ટેજનું રિનોવેશન કરવું પડશે. અને 18મી તારીખથી આખો આજે સર સયાજીરાવ નગરગૃહ છે તે બંધ થતાં ખૂબ જ મોટી સંખ્યામાં જે વડોદરાના કલાકારો છે, બહારથી જે આવતા કલાકારો છે, તેમને અહીંયા કાર્યક્રમો તેમના રદ કરવાની ફરજ પડી છે, અને હવે તેમને અન્ય વૈકલ્પિક જે નગરગૃહો છે તેને પણ શોધવાની નોબત આવી છે. એટલે કહી શકાય કે અધિકારીઓ અને શાસકોના કારણે અનેક લોકોને હેરાનગતિ સહન કરવાનો વારો અત્યારે આવ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. 22મી ફેબ્રુઆરી